गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अवे चैप्टर आपनो 8 मानव स्वास्थ्य अने रोगो लास्ट टॉपिक मित्रों चैप्टर नो आपडो तो के अटकावाना उपायो अने नियंत्रण प्रिवेंशन एंड कंट्रोल। अवे आ टॉपिक ने आपणे જોઈએ છીએ મિત્રો, તો અહીંયા આપણે સીધી વસ્તુ એવી જ એક રજૂઆત કરેલી છે કે ભાઈ કોઈ વ્યાધિ મતલબ કે કોઈ પ્રોબ્લેમ વધી જાય અને એનો ઉપચાર કરવા જઈએ એના કરતાં જ જો આપણે શરૂઆતથી જ એને સમજીએ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા જો એને શરૂઆતના સ્ટેજમાં જ અટકાવી દઈએ મિત્રો, તો 100% એ પ્રોબ્લેમ આપણો મોટો થતો નથી, બરાબર કે નહીં? તો એવા જ એક ટોપિક સાથે આપણને ચેપ્ટર પૂર્ણાહુતિ આપેલી છે કે ભાઈ અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ। તો એનું પહેલું જ એક સરસ મજાનું વાક્ય કહી શકીએ આપેલું છે, ઇલાજ કરતા અટકાવ વધુ સારો છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર ને મિત્રો? ઇલાજ કરતા અટકાવ વધુ સારો છે। કોઈ આલ્કોહોલની વધારે પડતો ટેવ થઈ જાય, બરાબર, ખૂબ જ મોટો વ્યસની થઈ જાય, ડ્રગ્સની મોટી માત્રા લેવા લાગે, એના ઉપર વિડ્રોલ અસરો આવવા લાગે, બીજા બધા પ્રોબ્લેમ ક્રિએટ થવા લાગે, અને પછી આપણે જો ઔષધીય ઉપચાર કરવા જઈએ એના કરતા જ જો શરૂઆતના સ્ટેજમાં જ એને યોગ્ય પરિસ્થિતિમાં સાચવી લેવામાં આવે, મનોચિકિત્સક ડોક્ટર એટલે કે જે સાયકોલોજિસ્ટ ડોક્ટર હોય એના ઉપયોગ દ્વારા, માતા પિતા શિક્ષકો જો બધા સહકાર આપી અને જો એ બાળક જે તરુણ જે ખરો કે જે વ્યસનના રવાડે ચડી રહ્યો છે જો એને યોગ્ય પરામર્શ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તો 100% એ ત્યાં જ અટકી જશે। એટલે તો કહેવાય છે મિત્રો, ઇલાજ કરતા અટકાવ વધુ સારો છે, બરાબર ને? ઇલાજ ઓકે થઈ શકે છે, પરંતુ જો અગાઉથી ચેતવી ગયા હોઈએ તો 100% એ બાળક એ ખરાબ રસ્તે જવાનો નથી, રેડી કે નહીં? તો એવો આપણને અહીંયા ટોપિક આપેલો છે જેના ઉપર આજે આપણે ચર્ચા કરીશું। જો શું કીધું છે મિત્રો, ધૂમ્રપાન ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે, કારણ કે આ એજ જ એવી છે મિત્રો, કંઈક નવું કરવાની, કંઈક બીજા કરતા ચઢિયાત બતાવવાની, હું કંઈક છું, આઈ એમ સમથિંગ, એક આ એજની અંદર આ બધા વિચારો વધારે પ્રભાવ કરતા હોય છે, બરાબર કે નહીં? જેના કારણે પેલો બાળક એ સ્થિતિમાં અથવા તો એના ફેવરેટ જે હીરો હિરોઈન હોય કે જે સ્મોક કરતા હોય તો એની તરફ એક વલણ એનું તૈયાર થતું હોય છે કે ભાઈ હું પણ એ પ્રમાણે દેખાવું, એ પ્રમાણે પોતાનું વર્તન તૈયાર કરું, બરાબર કે નહીં? જે ખરેખર ખરાબ હોય છે મિત્રો, કારણ કે આજે સમાજની અંદર તમે જુઓ મિત્રો, મોટા ભાગે ગુટકા ખાઈની કે જે ધૂમ્રપાન એને કે આલ્કોહોલના એડ માટે મોટા ભાગે સ્ટાર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઈના ને કોઈ બાળકના તો ફેવરેટ હોય જ છે, એના કારણે પણ એ લોકો વ્યસનના રવાડે ચડી શકે છે। માટે આવી પરિસ્થિતિને પારખી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણને આલ્કોહોલ કે ડ્રગ્સ સેવન તરફ ધકેલે છે જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય, બરાબર ને? કે ભાઈ તરુણાવસ્થામાં જે બાળક જ્યારે આવા ખરાબ રસ્તે જો જવાની તૈયારીઓમાં આવી ગયો હોય અને એ સ્થિતિને જો જાણી લઈએ તો 100% આપણે એ બાળકને ખરાબ રસ્તે જવા જ ન દઈએ। તો ખરાબ રસ્તે જાય છે તો એનો ઇલાજ કરવો પડશે, એના માટે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે છે, કુટુંબના પ્રોબ્લેમ આવી શકે છે, સમાજના પ્રોબ્લેમ આવી શકે, એનું પોતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, પણ એને આપણે જતો જ પકડી લઈએ તો ખ્યાલ આવે છે કે નહીં? એટલે તો ઇલાજ કરતા અટકાવ વધુ સારો છે। જો આ સંદર્ભે મિત્રો શિક્ષક યસ રેડી, અવારનવાર અમે બોલતા જ હોઈએ છીએ, તો એનું રીઝન આ જ, કારણ કે આ એજમાં એક શિક્ષક કે જે વધારે મહત્વની ભૂમિકા ભજવી શકતો હોય છે અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે, બરાબર? બાળકોનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગો એટલે કે આલ્કોહોલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે, બરાબર કે નહીં? કે જ્યાં માતા પિતાના સારા ઉછેર હોય, એ પોતાના બાળક ઉપર પ્રોપર ધ્યાન આપતા હોય, શિક્ષકો પણ એમાં જો યોગ્ય ભાગ ભજવતા હોય તો 100% એ બાળક રોંગ એટલે કે ખરાબ રસ્તે જવાના ચાન્સીસ એના કેવા છે મિત્રો, ઓછા થઈ જતા જોવા મળે છે। ચલો ક્લિયર, ઓકે। કેટલાક ઉપાય તરુણોના આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે
ઉપયોગી બની શકે છે બરાબર તો તરુણને આપણે ખરાબ રસ્તે જતા શું કરવા છે અટકાવવા છે તો એના માટેની આ એક વ્યવસ્થા છે ચાલો ક્લિયર શું કહે છે જુઓ સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું સમવયસ્કોના બિનજરૂરી દબાણથી શું કરવું મિત્રો દૂર રહેવું આ પહેલો મુદ્દો છે બરાબર હવે સમવયસ્કોને બિનજરૂરી દબાણથી દૂર રહેવું આ બહુ એક સરસ મજાનો પોઈન્ટ છે મિત્રો કારણ કે આ એજમાં એવું હોય છે કે દરેક વ્યક્તિની પોતાની એક પસંદગી હોય છે એની એક રુચિ હોય છે એને એ પ્રમાણે જ વર્ક કરવું ગમતું હોય છે પરંતુ જો એને વધારેમાં વધારે પ્રેશર આપવામાં આવે ને તું આમ જ કર ને તું પેલી રીતે જ કર તો ઘણીવાર સુધા એનો વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય છે ને તું કે એમ હું શું કરવા કરું અથવા તો પેરેન્ટ્સ તમે કહો એમ શું કરવા હું કરું હું મારે તે કરું છું તો આ એક ચડસા ચડસીના કારણે એની જે મનોવ્યથા જે ખરી એ બગડતી હોય છે રેડી અને એના કારણે એ થોડી એની જે રુચિ જે કરી એ અણગમા તરફ જતી હોય છે જેના કારણે એ વ્યસન તરફ પ્રેરાઈ શકતું હોય છે બરાબર જો એવા મુદ્દા સાથે કીધું છે કે ભાઈ દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે બરાબર કે નહીં એનું પોતાનું એક વ્યક્તિત્વ છે રેડી તેને આ પ્રમાણે વર્ક કરવું ગમે છે ઓકે તેનો આદર કરવો જોઈએ બરાબર અને તેને પ્રોત્સાહિત કરવો જોઈએ કે નહીં તું બેસ્ટ છે તું તારા દરેક વર્કની અંદર બેસ્ટ છે તારું વર્ક ખરેખર સુંદર છે તારી પદ્ધતિ વધારે બેટર છે તો 100% એ કાર્યમાં વધારે અપ લેવલનું વર્ક કરતા થશે પણ તમે જો એને એમ કહેશો ને યાર તારી આ પદ્ધતિ છે થર્ડ ક્લાસ છે તું સમજતો જ નથી તું સમજતી જ નથી તો એ નેગેટિવ વિચારો તરફ એને લઈ જતું હોય છે બરાબર બાળકોને તેની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં કે ને તું આમ જ કર નહીં ઓકે પછી ભલે તે ભણવા માટે ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય બરાબર ભણવા માટે હવે તમે તો સાયન્સના વિદ્યાર્થીઓ કે સર તમે તો ભણવા માટે એમને પ્રેશર આપો છો પણ મિત્રો સાયન્સ જ તમે લીધું છે તમે સાયન્સ ફિલ્ડ પસંદ કરો છો મેડિકલ ક્ષેત્ર હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય તમારે એ ક્ષેત્રમાં જવું છે તો સીધી વસ્તુ છે મહેનત તો કરવી પડશે ખ્યાલ આવે છે કે નહીં ઓકે એટલે ત્યાં એવું કોઈ ખોટું દબાણ નથી મિત્રો પરંતુ એ યોગ્ય દિશામાં થવું જરૂરી છે નહીં તો પાછો તમારો રસ્તો બદલાઈ જાય છે એટલે એને તમે સાયન્સનો વિદ્યાર્થી ખાસ ભલે તે ભણવા માટે સાથે એને બહુ જોડવું નહીં હા ભણવાની અંદર યસ ખેલકૂદ કે કોઈ અન્ય પ્રવૃત્તિ મતલબ કે કોઈને મ્યુઝિકનો શોખ છે તો ભલે દિવસમાં એક અડધો કલાક મ્યુઝિક સાંભળો તમે ફ્રેશ થઈ જાઓ બરાબર સાયકલિંગ કરી આવો ફ્રેશ થઈ જાઓ મતલબ એ ટાઈપની એક પ્રવૃત્તિ પણ હોવી જોઈએ બરાબર પણ ઘણા બાળકો મોબાઈલ ફ્રી થયા નથી મારો વિડીયો જોવાઈ ગયો મોબાઈલ ખ્યાલ આવે છે કે નહીં તો એક ગેમ રમવાની પ્રવૃત્તિ મિત્રો એ નેગેટિવ છે એ ખરાબ છે એક તો તમારી આંખો માટે પણ અને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ એ ખરાબ છે બરાબર એટલે પ્રવૃત્તિ હોવી જોઈએ મ્યુઝિક સાથે કોઈને કોઈ યંત્રો વગાડવાનો શોખ હોય કોઈને મતલબ જે પ્રમાણે રુચિ હોય બરાબર એ પ્રમાણે તમે વર્ક કરો બરાબર એ જ પ્રમાણે તમારું ફિલ્ડ પણ પસંદ કરો મારે સાયન્સ કરવું છે કોમર્સ કરવું છે કે આર્ટ્સ કરવું છે ખ્યાલ આવે છે કે નહીં એટલે એ તમારા વિચારો જો ઓન હશે મિત્રો પણ ઘણીવાર એવું થાય છે કે નહીં પપ્પાએ મમ્મીએ જ લેવડાવ્યું છે નહીં મિત્રો ઘણીવાર કેવું હોય કે નાની એ દસમા પછી શું નિર્ણય લેવો ઘણીવાર બાળકો યોગ્ય નિર્ણય નથી લઈ શકતા ત્યારે પેરેન્ટ્સ હેલ્પફુલ થતા હોય છે હા એમાં પછી એ બાળક ટોટલી ના પાડતું હોય કે ભાઈ મારે કોમર્સ કરવું જ નથી અને છતાં એને કોમર્સમાં મૂકવામાં આવે તો એ રોંગ છે કે સાયન્સમાં મૂકવામાં આવે તો એ રોંગ છે બરાબર તો એની ઈચ્છા મુજબ બરાબર પણ હા એની ખબર નથી એ ઉંમરમાં કે એના માટે સારું શું છે ખોટું શું છે તો એ વખતે પેરેન્ટ્સ થોડા હેલ્પફુલ થાય એમાં કંઈ વાંધો નથી કે શિક્ષક હેલ્પફુલ થાય કે જો વેરા આ ફિલ્ડ લે તો તને આ રસ્તા તારા માટે ખુલ્લા થશે આ ફિલ્ડ લે તો આ રસ્તા ખુલ્લા થશે બરાબર તો એ માહિતીને આધારે એ બાળક પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે છે બરાબર તો પહેલું સમવયસ્કોના બિનજરૂરી દબાણથી એને શું કરવું દૂર રહેવું જોઈએ બરાબર એના પછી વાત છે મિત્રો તો એના પછી વાત આવે છે મિત્રો શિક્ષણ અને પરામર્શ બરાબર હવે શિક્ષણ મિત્રો એ સૌથી અગત્યનો એક પોઈન્ટ કહી શકાય છે બરાબર જો શું કહે છે સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી
એ જીવનનો એક ભાગ છે મિત્રો. બરાબર, આપણે કહીએ છીએ કે સર મારા પર્સન્ટેજ ઓછા આવ્યા. મિત્રો, એક્ઝામ આપી તો પર્સન્ટેજ વધારે આવ્યા કે ઓછા આવ્યા? નીટમાં માર્ક્સ વધારે આવ્યા કે ઓછા આવ્યા? જેડબલઈમાં માર્ક્સ વધારે આવ્યા કે ઓછા આવ્યા? એક્ઝામ આપી ત્યારે થયું મિત્રો. એટલે તમે અગાઉથી જ કોઈ નિરાશા કે તમારી અંદર લાવી નહીં તો બરાબર, તમારી મહેનત ઓછી તો એ પ્રમાણે ધીરે 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 વર્કમાં થોડો વધાર કરતા જઈએ અને આપણે અપ લેવલ તરફ જઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? અને મિત્રો, જીવનની અંદર ચડાવ ઉતાર ચડાવ તો મિત્રો રહેવાના જ. બરાબર, પર્સન્ટેજમાં 1-2% આમ 1-2% આમ વધઘટ થયા કરે છે. બરાબર, પણ એને માનસિક સ્થિતિને ડિસ્ટર્બ નહીં થવા દેવું જોઈએ. આપણે આપણું વર્ક બહુ સારી રીતે કરતા રહેવું જોઈએ, 100% ન્યાય આપીને કરતા રહેવું જોઈએ. રિઝલ્ટ જે આવે એ પછી, પણ આપણા કામમાં આપણી કચાશ રાખવી જોઈએ નહીં. બરાબર, તો યસ, નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો એક ભાગ છે મિત્રો. બરાબર, દરેકને સફળ, કોઈને અલગ અલગ એજમાં સફળતા અલગ અલગ પ્રકારે મળતી હોય છે. બરાબર કે નહીં? ઓકે, એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ. એ પણ એટલું યોગ્ય છે કે બાળકની શક્તિને રમત ગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં પણ વાળવી જોઈએ. બરાબર, એ બાળકને એવું નથી કે ખાલી એકલું તમે ભણતર સાથે, મતલબ ભણતર તો જરૂરી છે જ મિત્રો, પણ સાથે સાથે રમત ગમત કે જેનાથી આપણું શરીર શારીરિક રીતે પણ આપણે મજબૂત રહીએ, વાંચન પણ આપણું સારું હોવું જોઈએ, અલગ અલગ પ્રકારની રેફરન્સ બુકો સાથે, સંગીત શોખ હોય તો જરૂરી ન હોય તો બી જબરજસ્તી સંગીત ઘુસાડવાની જરૂર નથી. યોગ, બરાબર ને મિત્રો, યોગ આપણે જાણી શકીએ છીએ અત્યારે કોરોનાના સમયની અંદર સૌથી બેસ્ટ યોગને માન્યતા મળી છે મિત્રો, તો એ પણ એક શરીર માટે જરૂરી છે. અન્ય ઇતર પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકામ છે કે બીજું કોઈ તમને રસોઈની અંદર મતલબ સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનો શોખ હોય તો એ પણ પૂર્ણ કરવા જોઈએ. બરાબર, તો આ બધી સ્થિતિઓ એવી છે શિક્ષણ અને પરામર્શ કે જે વ્યક્તિની માનસિક સ્થિતિ બગડતી શું કરે, અટકાવે છે. કારણ માનસિક સ્થિતિ ડિસ્ટર્બ થાય પેરેન્ટ સાથેની, શિક્ષક સાથેની કે ભણવા સાથેની, બરાબર કે સમાજ સાથેની, ત્યારે એ વ્યસન તરફ જતો હોય છે. તો એને વ્યસન તરફ જતો અટકાવવા માટે પહેલો પ્રયત્ન આપણો આ હોવો જોઈએ. ચલો, ક્લિયર? ઓકે. માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. મિત્રો, સમવયસ્કો મિત્રો, ગાઢ વિશ્વાસુ મિત્રો, આ બહુ સરસ મજાનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે તમારી પાસે મિત્રો તો ઘણા બધા છે. મિત્રો, આ સમવયસ્કો એટલે મિત્રોની વાત ચાલે છે, ભાઈ બહેનની વાત ચાલે છે. કે તમે કોઈ ખરાબ રસ્તે જઈ રહ્યા છો તો સાચો મિત્ર એને એ કહેવાય કે એના પેરેન્ટ્સ કે એના શિક્ષકને જાણ કરે કે આ ખરાબ રસ્તે જઈ રહ્યો છે. નહીં કે તારા પાસે પૈસા નથી, લે બીજા, તું તારા રાખે ના, ડ્રગ્સ લે, તારા આલ્કોહોલ લે, તારા જે વ્યસન એનો ઉપયોગ કર, એ રોંગ છે મિત્ર, એ સાચો મિત્ર ન કહેવાય. અત્યારે સમાજની અંદર એક પરિભાષા બદલાઈ ગઈ છે, સાચો મિત્ર એટલે કોઈ પણ પ્રકારની હેલ્પ કરી દેશે, પણ મિત્રો એ જરૂરી નથી. કારણ કે આવા આલ્કોહોલ ડ્રગ્સના વ્યસન આવનારા સમયે એની એજ મતલબ કે એના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી શકે છે, એનું સ્વાસ્થ્ય ટૂંકું થઈ શકે છે. ગાઢ મિત્ર એ છે કે તું પણ લાંબુ જીવે, હું પણ લાંબુ જીવું અને આપણે સાથે એ જીવન જીવીએ અને જીવનના દરેક પળની મજા લઈએ, તો ત્યારે શક્ય હોય કે જ્યારે વ્યસનથી દૂર હોય. બરાબર કે નહીં? તો જુઓ, માતા પિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે. મતલબ કે અપરાધ જે ખરો મિત્રો ચિંતા છે કે અપરાધની અભિવ્યક્તિ એના સમ મતલબ કે એના સમકાલીન મિત્રો સમવયસ્કો સાથે જોઈ ચર્ચા કરશે અને એના સમવયસ્કો જો એને યોગ્ય ગાઈડલાઈન આપશે કે નહીં આ કરવાથી આ ખરાબ રસ્તો છે, તને નુકસાન થઈ શકે, તારા પેરેન્ટ્સને નુકસાન થઈ શકે, તારા ફેમિલીને નુકસાન થઈ શકે, તો 100% એ કાર્ય કરતો એ અટકી જશે. પણ જો એને પ્રોત્સાહન આપવામાં આવે અને તુકારામાં બેઠા છીએ તો એ 100% ખરાબ રસ્તે જવાનો છે. ખ્યાલ આવી ગયો? તો એ સમવયસ્કો અહીંયા મતલબ કે જે મિત્રો છે, જે ગાઢ મિત્રો કહેવાય, સાચા મિત્રો, એ 100% એને ખરાબ રસ્તે જતા શું કરી શકે, અટકાવી શકે તેમ છે. ચલો, ખ્યાલ આવી ગયો? રેડી? ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ. કેવી મિત્રો? ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિની વાત કરીએ
तो सजाग माता पिता अने शिक्षकों उपयुक्त भयजनक संकेतों ने ओळखी तेनी चर्चा करवी जोईए। भयजनक संकेतों ने ओळखो, तेनी चर्चा करो। कोई व्यक्ति ड्रग्स के आल्कोहोल नुं सेवन करता मालूम पड़े तो कोई पण खचकाट विना तेना माता पिता अने शिक्षकों नुं ध्यान मतलब ध्यान पर आ बाबत लावी जोईए। अने ए खास कोण करी सके, पेला समवयस्क एना गाढ मित्रो एना भाई बहेन ज वधारे सारी रीते करी सके छे। त्यारबाद બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો શોધવા માટે યોગ્ય ઉપાય કરવો જોઈએ, જેથી યોગ્ય સારવાર આરંભ કરવામાં સહાયતા મળે। ચલો ક્લિયર છે? એટલે ગાઢ મિત્રો જ આમાં મિત્રો સૌથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે કે નાના મોટા જો વ્યસન સાથે જો જોડાયો છે તો શરૂઆતમાં જો એના પેરેન્ટ્સને જાણ કરવામાં આવી તો 100% પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે। ख्याल आवे छे के नहीं? बराबर। अने घणीवार पेरेंट्स ना कही सको तो एना शिक्षक ने जाण करी सकाय छे कि ए शिक्षक पण एने प्रोपर गाइडलाइन आपी सके छे, समझावी सके छे। रेडी? तो माता-पिता, शिक्षको अने गाढ मित्रो, मित्रो 100% एने खराब रस्ते एटले के भयजनक जो संकेतो देखाय तो एने ए स्थितिमां अटकावी सकाय छे। चलो क्लियर? ओके। अने लास्ट पॉइंट एनी अंदर आपेलो छे मित्रो, વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી। મિત્રો વ્યવસાયિક અને આરોગ્ય વિષય જો શું કહે છે, જે વ્યક્તિ દુર્ભાગ્ય ડ્રગ્સ કે આલ્કોહોલના કુપ્રયોગ રૂપી સેવનમાં ફસાઈ જાય છે એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ઉપલબ્ધતા અને વ્યસન છોડવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે। બરાબર કે નહીં? એ તો કીધું છે વ્યવસાયિક કે આરોગ્ય વિષયક, મતલબ કે જે મનોચિકિત્સક ડોક્ટર છે, બરાબર, સાયકેટ્રિસ્ટ ડોક્ટર, એની પાસે લઈ જવાથી એ લોકો, એ ડોક્ટર્સ એની પાસે સમય આપતા હોય છે મિત્રો 2-2.5-3 કલાક એની સાથે ચર્ચા કરે છે કે તમારે વ્યસન થવાનું રીઝન શું છે, આ છે તે છે, બધી જ ચર્ચા કરે અને એની આખી કુંડળી તૈયાર કરતા હોય છે અને એના આધારે એને ઔષધિઓ પણ આપતા હોય છે। બરાબર કે નહીં? તો એ રીતે પણ કોઈ વ્યસનીને ખરાબ રસ્તેથી આપણે પાછો લાવી શકીએ છીએ। ખ્યાલ આવી ગયો? અને હા મિત્રો, પુનરુત્થાન કાર્યક્રમો, મિત્રો ઘણી બધી સંસ્થાઓ વ્યસન મુક્તિના કાર્યક્રમો ચલાવતી હોય છે, સમાજની અંદર તમે જોવો છો, બરાબર, અને ઘણા લોકો એવા છે કે આવી સંસ્થાઓ સાથે જોડાવાથી પોતાના વ્યસનથી એમને છુટકારો મળી જતો હોય છે। તો આવી સંસ્થાઓને પણ ધન્યવાદ છે મિત્રો કે એ લોકો આ ટાઈપનું સારું વર્ક કરી રહ્યા છે અને સમાજની અંદર જે સચોટ રસ્તો, સાચો રસ્તો ભૂલીને ખોટા રસ્તે ચડી ગયા છે એને પાછા લાવવામાં શું કરે, મદદરૂપ કરતા હોય છે। આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને વ્યસનથી એને મુક્તિ મળી શકે છે અને એનો ફાયદો એના આગળની પેઢી, એના આગળના બાળકોને 100% મળતો હોય છે, કારણ કે એના પેરેન્ટ્સની છત્રછાયા વ્યસન નહીં હોવાના કારણે, મિત્રો જો મૃત્યુ કોઈના હાથમાં નથી, બરાબર, પણ વ્યસન નહીં હોવાના કારણે થોડા પર્સન્ટેજ તો ફરક પડે છે કે એ બાળકને એના માતા પિતાનો પ્રોપર કે આગળની જે પેઢી છે એને પ્રોપર માતા પિતાનો પ્રેમ મળતો હોય છે અને એ બાળકોને યોગ્ય સંસ્કાર પ્રાપ્ત થતા હોય છે। ખ્યાલ આવી ગયો? એટલે વ્યસન મુક્તિ થવી ખૂબ જ જરૂરી છે અને એના માટે મિત્રો અહીંયા 5 પોઈન્ટની આપણે શું કરી, ચર્ચા કરી ગયા છીએ, બરાબર, કે ભાઈ અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ, પણ સૌથી બેસ્ટ પોઈન્ટ તો આ જ છે કે ઈલાજ કરતા અટકાવવો વધુ સારો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર। તો આ તમને બધાને જ મિત્રો, મને નહીં પણ તમને બધાને જ આ વસ્તુ લાગુ પડે છે કે તમે પણ વ્યસનમાં જોડાતા નહીં અને કોઈ જોડાયું છે તો એને અત્યારથી જ જો આપણે અટકાવવાનો પ્રયત્ન કરીશું તો 100% કુદરત તો આપણા સામે જોઈ જ રહી છે કે એને કંઈક એક સારું કર્મ કર્યું જેના કારણે આપણો કર્મનો ઘડો થોડો વધારે ભરાતો જોવા મળે છે। ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે। ઓકે, ગુડ।